નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની જે પરીક્ષા આવનારી છે એ પરીક્ષા માટે અગત્યના એવા 35 એમસીક્યુ છે જે પૂછવાની શક્યતા ધરાવે છે. તો ઝડપથી જોઈ લે આપણે. પ્રશ્ન પહેલાં છે, કયા દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ દિવસ છે 14 નવેમ્બર. બીજો પ્રશ્ન, 2019ની લોકસભાની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું હતું? તે થયું હતું 67.10% મતદાન થયું હતું. યુક્રેનની રાજધાની કઈ છે? તો યુક્રેનની રાજધાની છે કીવી. ચોથો પ્રશ્ન, વીરુ દેવગન કયા ફિલ્મના સ્ટારના પિતા હતા? તો એ હતા અજય દેવગનના પિતા. પાંચમો પ્રશ્ન, આબુધાબી કયા દેશની રાજધાની છે? તો એ છે સંયુક્ત અરબ અમીરાતની. છઠ્ઠો પ્રશ્ન, એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કયા વર્ષ કરવામાં આવી છે? તો એ કરવામાં છે 1966માં. સાતમો પ્રશ્ન, અભિનવ ભારત નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એ કરનાર છે વિનાયક દામોદર સાવરકર. આઠમો પ્રશ્ન, મેન બુકર પુરસ્કાર વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તે આપવામાં આવે છે 50,000 પાઉન્ડ. નવમો પ્રશ્ન, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના અધ્યક્ષ કોણ છે? તો એ છે અજીત ડોભાલ. દસમો પ્રશ્ન, ઈસરોએ તાજેતરમાં જ કયો સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તો એ છે RISAT-2B. અગિયારમો પ્રશ્ન, ICCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આવેલ છે દુબઈમાં. પ્રશ્ન 12, પ્રેમસિંહ ગોલેએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી? તો લીધી છે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી તરીકે. તેરમો પ્રશ્ન, વિનાયક દામોદર સાવરકરનો જન્મ ખાલી જગ્યાના નાસિક નજીક ભાગુર ગામમાં થયો હતો? તો એ હતો મહારાષ્ટ્રના નાસિક નજીક. ચૌદમો પ્રશ્ન, ADB નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તે આવેલ છે મનીલામાં. પંદરમો પ્રશ્ન, તાજેતરમાં કોણે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તે જીતનાર છે સૌરભ ચૌધરી. સોળમો પ્રશ્ન, ભારતના કયા સૈનિકને મરણોત્તર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડેગ હેમર્સ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ છે જીતેન્દ્ર કુમાર. સત્તરમો પ્રશ્ન, બિમ્સ્ટેક સ્ટેક સંગઠનમાં નીચેમાંથી કયા દેશો સામેલ છે? તો એ છે તમામ, થાઈલેન્ડ, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને ભૂતાન, તમામ આવશે. અઢારમો પ્રશ્ન, ધ ઓર્ડર ઓફ ધ રાઇઝિંગ સન ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટાર કયા દેશનો પુરસ્કાર છે? તે દેશ છે જાપાન. પ્રશ્ન 19, વિચેન્દ્રી પાલે કયા વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો? તે હતો 1984માં. વીસમો પ્રશ્ન, કયા દિવસને DRDO દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો એ છે 1 જાન્યુઆરી. એકવીસમો પ્રશ્ન, જકાર્તા કયા દેશની રાજધાની છે? તો એ છે ઇન્ડોનેશિયાની. પ્રશ્ન 22, ખાલી જગ્યા લડાકુ અભ્યાસનો કરવા માટે લાયક બનનાર પ્રથમ મહિલા ફાઇટર પાઇલોટ બન્યા છે, એમનું નામ છે ભાવના કંઠ. ત્રેવીસમો પ્રશ્ન, NASA ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો એ કરનાર છે રાષ્ટ્રપતિ. ચોવીસમો પ્રશ્ન, અપૂર્વી ચંદેલાએ આ કઈ રમત સાથે સંકળાયેલા છે આમાંથી નીચેનામાંથી? તો એ છે શૂટિંગ સાથે. પચીસમો પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટરની છે? તો એ છે 8848 મીટરની.
છવ્વીસમો પ્રશ્ન, બચેન્દ્રી પાલ કયા રાજ્યના વતની છે? તો એ છે ઉત્તરાખંડના. સત્યાવીસમો પ્રશ્ન, સૌથી નાની વયે મહિલા સાંસદ કોણ બની? તે બનના છે ચંદ્રાણી મુર્મુ. અઠ્યાવીસમો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશના પાટનગરનું નામ જણાવો. તો છે ઈટાનગર. ઓગણત્રીસમો પ્રશ્ન, જવાહરલાલ નહેરુના જન્મદિવસેને કયા નામે ઓળખવામાં આવે છે? તે ઓળખવામાં છે બાળ દિવસ તરીકે. પ્રશ્ન ત્રીસ, WHOનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તે આવેલ છે જીનીવામાં. પ્રશ્ન એકત્રીસ, હાલ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત કેટલા ન્યાયાધીશ કાર્યરત છે? તો છે કુલ એકત્રીસ. પ્રશ્ન બત્રીસમું, કયા શહેરનું નામ પ્રયાગરાજ કરવામાં આવ્યું છે? તો એ શહેરનું નામ છે અલ્હાબાદ. એનું નામ હવે પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. પ્રશ્ન તેત્રીસ, માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમવાર જનાર વ્યક્તિ કોણ હતું? તે હતા તેનઝિંગ નોર્ગે. પ્રશ્ન ચોત્રીસ, તાજેતરમાં જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિસાઇલ નામ છે આકાશ 1S. પ્રશ્ન પાંત્રીસ, કયા દેશે કાયમી નિવાસીઓ માટે ગોલ્ડન કાર્ડની શરૂઆત કરી છે? તે દેશ છે યુનાઇટેડ અરબ અમીરાત. તો આ હતા PI પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે અગત્યના એવા 35 MCQ જવાબ સાથે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો અને એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ ઓફ લક યોર.